राज्य सरकार द्वारा कोरोना महामारी वच्चे धोरण 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષાઓ મોકૂફ રાખી તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલ તમામ 49,108 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે બોર્ડની પરીક્ષાઓમાં સૌ પ્રથમવાર એક પણ પરીક્ષાર્થી નાપાસ થયો નથી જેથી અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષામાં પાસ થઈ ગયા છે राज्य सरकार द्वारा कोरोनाना कहर वच्चे धोरण 10 बोर्ड नी परीक्षा लीधी नथी अने तमाम परीक्षार्थियों ने मास प्रमोशन आपी पास कराया छे त्यारे गत रात्रे जाहिर थयेला धोरण 10 ना परिणाम मा बनासकांठा जिल्ला मा पण नोंधायेला तमाम 49,108 परीक्षार्थियों पास थया छे જિલ્લામાં 374 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જ્યારે સી વન ગ્રેડ 11,083 વિદ્યાર્થીઓએ સી ટુ ગ્રેડ 11,967 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો છે ધોરણ 10નું એસએસસીનું પરિણામ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું ગુજરાત સરકારની જે પ્રમાણેની સૂચના હતી એ પ્રમાણે આ વખતે તમામ જે નિયમિત ઉમેદવારો હતા એ લોકોને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાંથી કુલ 49,108 વિદ્યાર્થીઓના નિયમિત વિદ્યાર્થીઓ તરીકેના ફોર્મ ભરાયા હતા અને એમના પરિણામ આજે ગઈકાલે જાહેર થઈ ગયા છે અને આપણા બનાસકાંઠા જિલ્લામાંથી A1માં 374 વિદ્યાર્થીઓ અને A2માં 2,060 વિદ્યાર્થીઓ આવ્યા છે એટલે કમ્પેરેટિવલી ખૂબ સારું પરિણામ આવ્યું છે અને તમામ વિદ્યાર્થીઓને આગામી નવા અભ્યાસક્રમ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વતી અને વહીવટીતંત્ર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ તમામ વિદ્યાર્થીઓને અત્યારે હાલ આ વખતે એવું છે કે શાળા દ્વારા જ વિદ્યાર્થીઓને પરિણામ જાણવા મળશે અને તમામ વિદ્યાર્થીઓને જે રીતે માર્કશીટ આવે છે એ રીતે માર્કશીટ પણ આવશે જે થોડાક સમયની અંદર જે રીતે નિશ્ચિત કરવામાં આવશે એ રીતે વિતરણ કરવામાં આવશે પરંતુ હાલ પરિણામ વિદ્યાર્થી જાતે નહીં જોઈ શકે અને શાળા થકી જ એને જાણવા મળશે રાજ્ય સરકારે ગત રાત્રે 8 વાગે પરિણામ જાહેર કર્યું છે જે આજે વેબસાઇટ પર મુકાયું હતું જો કે વિદ્યાર્થીઓને ગુણપત્રક હાલ મળી શકશે નહીં પરંતુ શાળાઓમાં વિદ્યાર્થીઓ પરિણામ જોવા આવ્યા હતા જ્યાં વિદ્યાર્થીઓને પરિણામની પ્રિન્ટ કાઢી આપવામાં આવી હતી ગુજરાત ગવર્મેન્ટે પેન્ડેમિક સ્થિતિમાં બધા જે રેગ્યુલર સ્ટુડન્ટ્સ હતા એમને માસ પ્રમોશન જાહેર કર્યું અને 9મા અને 10મા ધોરણના રિઝલ્ટથી એ પ્રમાણે એમને આગળ વર્ગ બઢતી આપવામાં આવી ઓવરઓલ રિઝલ્ટ ઘણું જ સારું છે કદાચ ગ્રેડ્સ થોડા ઓછા થયા હશે પણ પાસ પર્સન્ટેજ તો 100% છે આ વખતે અને માર્કશીટ અત્યારે હાલ પૂરતું સ્કૂલ તરફથી રિઝલ્ટ જોવા મળશે સ્ટુડન્ટ અહીંયા આવીને સ્કૂલમાંથી એની પ્રિન્ટઆઉટ લઈ શકે પોતે રિઝલ્ટ જોવું હોય તો અહીંથી જોઈ શકે અને થોડા દિવસમાં બોર્ડ તરફથી જ્યારે માર્કશીટ આપવામાં આવશે તો અમે સ્કૂલ તરફથી એ સ્ટુડન્ટ્સને પહોંચતી થાય એ કરી આપીશું બધા વિદ્યાર્થીઓ પાસ થાય બધા ખૂબ ખૂબ શુભકામનાઓને અને આવનાર વર્ષોમાં આગળ પ્રગતિ કરે એ માટે બેસ્ટ વિશિસ કોરોના કહેર વચ્ચે રાજ્યમાં પ્રથમવાર ઇતિહાસ રચાયો છે જેમાં એક પણ વિદ્યાર્થી પરીક્ષા આપ્યા વગર પાસ થઈ ગયા છે માસ પ્રમોશન અપાતા હોશિયાર વિદ્યાર્થીઓને ક્યાંક અન્યાય થયો છે પરંતુ નબળા વિદ્યાર્થીઓમાં તો વગર પરીક્ષાએ બોર્ડની પરીક્ષા પાસ કરી લેતા આનંદની લાગણી જોવા મળી રહી છે